વાપીના વાઇબ્રન્ટ શાકમાર્કેટમાં ધોળે દહાડે શાકભાજીની ચોરી. લસણ અને આદુની ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. શાકભાજીના વધેલા ભાવ વચ્ચે ચોરીની ઘટનાએ ચર્ચા જગાવી. શહેરમાં પણ સીસીટીવી વિડીયો વાયરલ થતા શાકભાજીની ચોરી ચર્ચાનો વિષય બની. જામનગરમાં સાડીની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જયશ્રી કોમ્પ્લેક્સ વિસ્તારની દુકાનપરથી મહિલાએ સાડીની ચોરીને અંજામ આપ્યો. સીસીટીવીના આધારે પોલીસ તપાસ શરૂ. 9,000ની કિંમતની 3 સાડીઓ અંગે ચોરી અંગે દુકાનદારે નોંધાવી છે પોલીસ ફરિયાદ. અમદાવાદ એરપોર્ટના શૌચાલયમાંથી મળ્યું 750 ગ્રામ સોનું. સફાઈ કર્મચારી દિનેશ કરવાની સતર્કતાથી પકડાયું સોનું. કસ્ટમ વિભાગને જાણ કરાતા આશરે 55 લાખનું સોનું જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી. મહેસાણાની વિસનગર શિબિરમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવાનો મુદ્દો. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો. દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા ભાંડો ફૂટ્યો. સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો સામે આવ્યો. જૂનાગઢના પ્લાસવા ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો છે. દુકાન ભાડે રાખી લોકોના આરોગ્ય સાથે કરતો ચેડા. પોલીસને બાતમી પડતા ઇદ્રીશ કાચી નામના શખ્સને ઝડપી અંદાજે 64,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરાયો. ભરૂચના અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મી પર હુમલો કરનાર ટપોરીની ધરપકડ કરાઈ. વિસર્જન યાત્રામાં બંદોબસ્ત દરમિયાન હાજર પોલીસકર્મી પર ચપ્પુ વડે કરાયો હતો હુમલો. આરોપી મહેન્દ્ર વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ. નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમમાં પાણીનો વધારો થયો. ડેમની જળસપાટી 137 મીટરને પાર પહોંચી છે. ડેમના 5 દરવાજા ખોલાયા છે. નદીકાંઠા વિસ્તારમાં વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામો એલર્ટ પર. શહેરમાં લક્ઝરી બસના ગેરકાયદે પ્રવેશ મામલે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. હજુ પણ લક્ઝરી બસ ગેરકાયદે શહેરમાં પ્રવેશ કરી રહી છે. લક્ઝરી બસ મામલે ટાસ્કફોર્સને એક્શન લેવા કહેવામાં આવ્યું. હાઈકોર્ટે સવાલ કરતા કહ્યું કે શું અમુક બસને વિશેષ મંજૂરી આપવામાં આવે છે. અમરેલીના ધારી શહેરમાં ફરી ડિમોલિશનની કામગીરી શરૂ થઈ. અગાઉ કરાયેલા મેગા ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે દબાણો વધતા દબાણ હટાવવાની કામગીરી મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે કાર્યવાહી. સુરત સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ મેલેરિયાના દર્દીઓની સંખ્યા વધી. શહેરમાં તાવ અને પાણીજન્ય રોગના કેસમાં પણ નોંધાઈ રહ્યો છે વધારો. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 29, મેલેરિયાના 26 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ બાજા મૂકી છે. વાયરલ ફીવર સહિત શરદી ઉધરસના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો થતાં 29 કેસ સામે આવ્યા. મેલેરિયાના 2, ચિકનગુનિયાનો 1 અને પાણીજન્ય કેસમાં કબડાના 2 અને ટાઇફોઇડના 5 કેસ મનપાના ચોપડે નોંધાયા. મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસ વધ્યા. મનપાએ લોકોને મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેત રહેવા સૂચના આપી. મચ્છરના વધતા ઉપદ્રવને અટકાવવા ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ. મચ્છરજન્ય રોગચાળો વધુ બકરે નહીં તે માટે પગલાં લેવાયા. બનાસકાંઠામાં ડીસાના પેચડાલમાં જળબંબાકારની સ્થિતિથી ગ્રામજનો મુશ્કેલીમાં. વરસાદે 10 દિવસથી વિરામ લીધો હોવા છતાં પાણી ન ઓસરતા હેરાન પરેશાન. બાળકો શાળાએ જવા અને ગ્રામજનો અવરજવર માટે ભોગવી રહ્યા છે હાલાકી. ખેતર અને રસ્તા ઉપર 5-5 ફૂટ સુધીના પાણીથી જનજીવનને માઠી અસર. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કાયદા કથા ટીમ ધરણા પર બેઠી. હોસ્પિટલના પરિસરમાં આવેલી જર્જરિત ઇમારતને ખાલી કરાવવા મુદ્દે અત્યારે તેઓની રજૂઆત છે. ઇમારતોની હાલત ખંઢેર હોવાથી 60 દિવસમાં જ ખાલી કરાવવાનો આપ્યો હતો વાયદો, પરંતુ તંત્ર યોગ્ય પગલાં ન લેતા ફરી ધરણા યોજી વિરોધ કરાયો.
રાજકોટના નામાંકિત બિલ્ડર લાડાણીના બેનામી વ્યવહારોની તપાસનો કેસ 700 કરોડના બેનામી વ્યવહારોના તપાસમાં આઈટી વિભાગનો ચોંકાવનારો ખુલાસો 700 કરોડમાંથી 10 કરોડ ભાજપના નેતાના હોવાનું સામે આવ્યું ભાજપના નેતાએ રોકડમાં વ્યવહાર કર્યો હોવાનો ખુલાસો નેતાએ તેના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યાનો આરોપ અનેક તબીબોએ પણ બિલ્ડરને ત્યાં મૂડી રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું 6 મહિના પહેલા આવકવેરા વિભાગે કરી હતી તપાસ તો ઝુંપડપટ્ટીની ઓરડીમાંથી દસ્તાવેજો કર્યા હતા કબજે રાજકોટના ધોરાજી ઉપલેટામાં રેતી ચોરી મામલે લલિત વસોયાના આક્ષેપ પાયામાંથી રેતી ચોરી થતી હોવાના કારણે કોઝવે અને ચેકડેમ તૂટતા હોવાનો આક્ષેપ કર્યો ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા ગઢડા પાસે મોજ નદી પરનો કોઝવે પાયામાંથી રેતી ચોરીના કારણે તૂટ્યો હોવાનો દાવો કર્યો સુરત પોલીસે ઓળખ આપી યુવક પાસેથી રૂપિયાની માંગણી કરતા બે ભેજા બાદ ઝડપાયા યુવક પાસેથી ખોટા કામ કરો છો આવું કહી ધાકધમકી આપી રૂપિયાની કરતા માંગણી યુવકે પોલીસને જાણ કરતા અસલી પોલીસે નકલી પોલીસને સકંજામાં લીધા સુરતના અમરેલીમાં અનોખા તત્વોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો અસામાજિક તત્વોએ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશતા કારીગરોને અટકાવ્યા અગાઉના વર્ષોની જેમ ઉડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટર્સ પણ લગાવ્યા કારીગરોના ભાવવધારાને લઈ બંધ કરાવાની ચર્ચા અંજની ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો અમરેલીના રાજુલામાં યુવાનનો બળ્યો મૃતદેહ ચોતરા ગામની વાડીમાંથી શંકાસ્પદ યુવાનનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરાય પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ રાજુલા હોસ્પિટલ ખસેડાયો મૃતકના પરિજનોને જાણ થતા તમામ હોસ્પિટલ દોડી આવ્યા રાજકોટમાં પીસીબીના સતત બીજા દિવસે દરોડા કુબાડવાથી પોલીસ સ્ટેશન અને થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીનો નાશ કરાયો 104 કિલો દેશી દારૂ અને 2800 કિલો આથો કબજે કરી કાર્યવાહી ગાંધીનગરના કરછા સર્કલ પાસે અકસ્માતનો બનાવ પોલીસમાન અને બાઇક વચ્ચે અકસ્માત થતા બંને ચાલકો ઇજાગ્રસ્ત થયા બંનેને સારવાર માટે સિવિલ ખસેડાયા ભાદરવી પૂનમના મેળાના છેલ્લા દિવસે અંબાજી પહોંચ્યા હર્ષ સંઘવી સિદ્ધ હેમ સેવા કેમ્પ પહોંચી માય ભક્તોને ભોજન પીરસ્યું ગૃહરાજ પ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની જાણકારી મેળવવા મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ લીધી મુલાકાત ભરૂચમાં અનંત ચતુર્દશીના બીજા દિવસે પણ ભાળભૂત ખાતે ગણેશ વિસર્જનની કામગીરી યથાવત 10 ફૂટ કરતાં મોટી પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવી ગણેશજીના વિસર્જનનો ડ્રોન વિડીયો સામે આવ્યો સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ મોડી રાત સુધી ચાલેલા ગણેશ વિસર્જન બાદ પોલીસકર્મીઓ ગરબે ઘૂમ્યા ઉલપાડ પોલીસે મન મૂકીને ગરબે રમ્યા જેમની સાથે સુરત ગ્રામ્ય ડીવાયએસપી પણ જોડાયા અગાઉ પથ્થરમારાને કારણે જિલ્લાભરમાં ખડકાવો હતો ચુસ્ત બંદોબસ્ત યાત્રાધામ શામળાજીમાં આજથી ભાદરવી પૂનમની ઉજવણી શ્રાદ્ધ પક્ષમાં પિતૃતૃપ્તિ માટે શામળિયાના દર્શનનું વિશેષ મહત્વ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા સુરેન્દ્રનગરમાં બાળકો દ્વારા પ્લાસ્ટિક બેગ નાબૂદ કરી શણની બેગ અપનાવવાની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી રાજપૂતાના આર્ટ સ્ટુડિયોના વિદ્યાર્થીઓ દ્વારા આ બેગ પર પેઇન્ટિંગ કરી પ્લાસ્ટિકની બેગને નાબૂદ કરવાનો લોકોને સંદેશ આપ્યો ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે અને મોટી સંખ્યામાં આજે ભાઈ ભક્તો અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે મેળાના 6 દિવસ દરમિયાન 27 લાખ ભક્તોએ દર્શન કર્યા છે ભક્તોને ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગે કરી પૂરતી વ્યવસ્થા અંબાજી મંદિરમાં ગુરુવારથી દર્શનનો સમય હવે રાબેતા મુજબ રહેશે ગુરુવારથી સવારની આરતી 7:30 વાગે અને મંદિર રાત્રે 9 સુધી જ ખુલ્લું રહેશે ભાદરવી પૂનમના મેળાને લઈ આરતી અને દર્શનના સમયમાં કરાવો હતો ફેરફાર